पुनित तरुखिलु क्रूसनुरे मधुरु पड़ते ईसुरे। જય ઈસુ. મારા વાલા સ્વજનો અને મિત્રો, આજે ગુડ ફ્રાઈડે છે, શુભ શુક્રવાર છે, અને શુભ શુક્રવારના દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પીડા ઉપર મનન ચિંતન કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન આપી દીધું અને કેટકેટલું દુઃખ એમણે વેઠ્યું. સ્વાભાવિક છે, એક સવાલ થાય, શા માટે ઈશ્વરના પુત્રે આટલું બધું દુઃખ વેઠવું પડ્યું? એના બે કારણ છે. એક તો આપણા પાપના ઈલાજ માટે. માણસ પાપી બન્યો અને એની માટે બળદો અને બકરાના લોહી ચડાવવામાં આવતા હતા, પણ આપણી પાસે પ્રભુ ઈસુ આવ્યા. ઈશ્વરે પોતાનો એકનો એક દીકરો આપણને આપી દીધો અને એનું બલિદાન ચડાવ્યું, અને એ બલિદાનથી આપણે સૌ મુક્ત થયા છીએ. જૂના કરારની અંદર જ્યારે મોશે લોકોને લઈને જઈ રહ્યો હતો મિસરથી પવિત્ર ભૂમિ તરફ, ત્યારે રસ્તામાં લોકો ખૂબ બડબડાટ કરતા હતા, ઈશ્વરની વિરુદ્ધ ગયા, ઈશ્વરના કાયદાનું ઉલ્લંઘન કર્યું, ત્યારે પ્રભુએ એમની પર પોતાનો પ્રકોપ મોકલ્યો અને એ લોકોને સર્પોની વચ્ચે મોકલી દીધા. સર્પોએ એમને ડંખ દીધા અને ઘણા બધા લોકો મરવા લાગ્યા. ત્યારે મોશેએ પ્રભુને પૂછ્યું કે મારે શું કરવું, લોકો મરી રહ્યા છે. ત્યારે ઈશ્વરે કહ્યું કે એક સ્તંભ બનાવ અને સ્તંભ ઉપર એક ધાતુનો સર્પ મૂક. જે કોઈને ડંખ લાગ્યો હશે એ સ્તંભ તરફ જોશે, એ સર્પ તરફ જોશે તો એ બચવા પામશે. અને એવું જ થયું. આ છે જૂના કરારની વાત, પણ એ છે ઈસુ ખ્રિસ્તની ક્રૂસ ઉપરની જે બલિદાન એમનું ચડાયું એની વાત છે. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર નિહાળવાના છે. ક્રૂસ ઉપર તેઓએ પોતાનું બલિદાન આપ્યું અને એની સામે જોતા એમના લોહી વડે આપણે સૌ બચવા પામ્યા છીએ. આપણા પાપમાંથી આપણને મુક્તિ મળી છે અને એટલે જ એ આપણો મુક્તિદાતા છે. વાલા સ્વજનો, આપણા જીવનમાં ક્રોસની સામે જોવાનું છે, એની સામે ઝૂરવાનું છે, એની ઝંખના કરવાની છે કે મારો પ્રભુ એ કેટલું બધું દુઃખ મારી માટે વેઠ્યું અને એના દ્વારા મારા પાપ ધોવાઈ ગયા છે. ક્રૂસ એ પ્રભુના પ્રેમની નિશાની છે. પ્રભુ વિશે પોતાનો પ્રેમ બતાવ્યો છે. આપણી ભાષામાં કહીએ તો એ પ્રેમની સુનામી લઈને આવ્યા, કારણ કે એમણે પોતાનું હૃદય ચીરી નાખ્યું અને આપણને કહ્યું કે આટલો પ્રેમ હું તમને કરું છું. એમના હૃદયની અંદરમાંથી છેલ્લામાં છેલ્લા લોહીના ટીપા અને પાણી પણ એમણે જવા દીધું અને કહેવા લાગ્યા કે આ છે મારો પ્રેમ તમારી માટે. અને એ રીતે પ્રભુએ પોતાનો પ્રેમ બતાવ્યો છે. તો બીજી વસ્તુ જે છે વિચારવા જેવી, કે ક્રૂસ ઉપર પ્રભુએ જે કાંઈ કર્યું, જે કાંઈ સ્વીકાર્યું અને જે કાંઈ એમણે ન સ્વીકાર્યું, એ આપણા જીવનમાં પણ આપણે સ્વીકારીએ અને ન સ્વીકારીએ. એમણે ક્રૂસ ઉપર સત્તાને છોડી. એમની સત્તા શું હતી? એમની સત્તા હતી માથામાં કાંટાનો મુંગટ, એ એમનો મુંગટ હતો, અને એમની ગાદી હતી ક્રોસ. એટલે કે સત્તાની સામે પણ એમણે જોયું નહીં. ઈશ્વર હોવા છતાં, આખી આ સૃષ્ટિને સર્જન કરતા હોવા છતાં, એમણે સત્તામાં પણ એમણે કોઈ હાથ બતાવ્યો નહીં અને એકદમ એક સેવક જેવા બની ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને ધીરજનો સુંદર નમૂનો આપ્યો છે. એમને એટલા બધા દુઃખ પડ્યા, એટલી બધી મુશ્કેલી પડી, તેમ છતાં ધીરજથી શાંતિથી બધું જ સહન કર્યું. લોકોએ એમને પકડાવી લીધા, લોકોએ એમને માર માર્યો, લોકોએ એમને ક્રૂસ ઉપર જડી દીધા, પણ એક અક્ષર પણ તેઓ બોલ્યા નથી. અને બધું જ ઈશ્વરની ઈચ્છાને એમણે સ્વીકારી લીધી. વાલા સ્વજનો, ક્રોસ એ તો આપણા જીવનમાં આવશે જ, અને પ્રભુએ આપણને કહ્યું છે કે જો તમે મારા અનુયાયી થવા માગતા હો તો તમારો રોજિંદો ક્રોસ ઉપાડીને મારી પાછળ પાછળ આવો. અને એટલે આપણા જીવનમાં ક્રોસ આવશે,
દુઃખ આવશે, મુશ્કેલીઓ આવશે, ત્યારે આપણે બડબડાટ ન કરીએ, પણ શાંતિમાં શ્રદ્ધાથી એ ક્રોસને ઉપાડીએ, અને ક્રોસને ઉપાડવામાં આપણે પ્રભુ કૃપાઓ આપશે. ક્રોસ જો જીવનમાં ન આવે તો એ ચિંતાની વાત છે, ચિંતા થવી જોઈએ. મધર ટેરેઝા કહેતા હતા કે જ્યારે કોઈના જીવનની અંદર મુશ્કેલી આવે, બીમારી આવે, તકલીફ આવે, ત્યારે એ સાચું ચિહ્ન છે કે પ્રભુ એને વધારે ચાહે છે એ વ્યક્તિને. એટલું જ નહીં, પ્રભુ એને એની પોતાના ચુંબન કરવા આવે છે. અને એટલે આપણા જીવનમાં ક્રોસ આવે, મુશ્કેલીઓ આવે, તો એને આવકારીએ, શ્રદ્ધાથી આવકારીએ, શાંતિથી એનો સ્વીકાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રુસ ઉપર જે એક બીજી વસ્તુ બતાવી છે એ વિચારવા જેવી છે. એમની પાસે કશું જ નહોતું, ખાલી હાથ હતા. એમના હાથની અંદર એક એક એટલે કે ત્રણ ખીલાઓ હતા, એ એમની મિલકત હતી. તેઓ નિર્વસ્ત્ર હતા, એમની પાસે કોઈ પણ ભૌતિક વસ્તુઓ નથી. આપણને પણ એ જ આહ્વાન કરી રહ્યા છે કે ભૌતિક વસ્તુઓ પાછળ પડશો નહીં. પ્રભુ ઈસુએ જો આટલો સુંદર દાખલો આપણને આપ્યો છે તો એ આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ, ભૌતિક વસ્તુઓ પાછળ પડીએ નહીં, કારણ કે પ્રભુ પોતે ભૌતિક વસ્તુઓનો અસ્વીકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર એમનો પ્રેમ આપણને વ્યક્ત કરી રહ્યા છે, અને એ પ્રેમ આપણને પણ આપતા આપતા કહે છે કે તમે પણ એ પ્રેમ બીજાને આપો. અને એટલે જે કહે છે કે એક મિત્ર બીજા મિત્રને જો ખરેખર ચાહતો હોય તો એની માટે પોતાનું જીવન પણ આપી દેવા તે તૈયાર થશે. અને એટલે આપણા ભાઈ ભાંડુઓ માટે આપણું જીવન આપવા તૈયાર થઈએ, એમની સેવા અર્થે આપણે આગળ આવીએ, આપણા સમયનો વિચાર ન કરીએ, પણ ભોગ આપતા શીખીએ. કદાપી જીવન આપવું પડે તો જીવન પણ આપીએ. શું આપણા મૃત્યુ પછી આપણા અંગોનું દાન આપણે ન કરી શકીએ? એની આપણે શું જરૂર પડવાની છે? તો પ્રભુ ઈસુ તો આપણને ત્યાં સુધી કહે છે કે તમારું જીવન આપી દેવું પડે તો પણ આપવા તૈયાર રહો. અને એટલે પ્રભુ આપણને ખૂબ સુંદર વાતો ક્રૂસ ઉપરથી કહી રહ્યા છે. જે રીતે શાંતિથી અને ખૂબ જ ધીરજથી એમણે ક્રોસ ઉપાડ્યો છે, એવી રીતે વાલા સ્વજનો આપણે પણ આપણા જીવનમાં ક્રોસને ઉપાડતા શીખીએ. આજના દિવસે પ્રભુના ક્રોસની સામે નિહાળીએ, જોઈએ અને કહીએ કે પ્રભુ અમે તને વફાદાર રહીશું, અમને એ શક્તિ તું આપ કે અમારા જીવનમાં આવતા કોઈ પણ ક્રોસને અમે સહેલાઈથી ઉપાડીએ. આમેન.